કોંગ્રેસની મુશ્કેલીઓ હજુ વધી શકે છે તેમ લાગી રહ્યું છે. હાલમાં સીબીઆઈ 10 વર્ષ જૂની એક ડીલની તપાસ કરી રહ્યું છે. ડિસેમ્બર 2005માં યુપીએ સરકારે એર ઇન્ડિયાને બોઇંગ કંપની પાસેથી 68 વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી. એક વર્ષ પછી એરબેઝથી ઇન્ડિયન એરલાઇન્સે 43 વિમાનોની એક ડીલ સાઇન કરી. આના પછી આ કંપનીની બ્રાન્ડ એર ઇન્ડિયામાં 2007માં ભળી ગઈ હતી. સોમવારે સીબીઆઈએ 3 મામલા નોંધ્યા છે. આ મામલામાં 70,000 કરોડના વિમાન ખરીદવાના આરોપોની તપાસ કરવાનું સામેલ છે. આ ડીલને ત્યારના પ્રધાનમંત્રી મનમોહનસિંહની કેબિનેટને મંજૂર કરી હતી.